ઘનશ્યામ ચરિત્ર. ઘનશ્યામનો જન્મ. અયોધ્યા પાસે નાનકડું છપૈયા નામનું રળિયામણું ગામ છે. ગામની ફરતે ઘટાદાર વડ, પીપળા, આંબા, આંબલી, જમરૂક અને દાડમના વૃક્ષો છે. ગામની ચારે બાજુ જાંબુના વન છે. ત્યાં આખો દિવસ પંખીઓનો કિલકિલાટ, કોયલ, મેના, દેવચકલી, પોપટ અને મોરના મીઠા ટહુકા સંભળાય. નાની નાની શેરીઓ, મંદિરો અને મેળીઓથી આખું ગામ શોભી રહ્યું છે. સંવંત 1837 ચૈત્ર સુદ નવમીનો દિવસ, સોમવાર, તારીખ 3-4 ઈસવીસન 1781 અને રાતના 10 વાગ્યાનો સમય છે. બસ તે જ વખતે ધર્મદેવના ઘરની બહાર બાળકો આનંદથી નાચે છે. કેટલી સ્ત્રીઓ ગીતો ગાતી ગાતી થાળીમાં કંકુ, ગુલાલ, ફૂલની માળા અને રેશમી વસ્ત્રો લઈને હસતી હસતી ધર્મદેવને ઘેર જાય છે. આજે તો તેમના ઘરની આસપાસ ખૂબ ભીડ થઈ છે. બહાર યજ્ઞશાળામાં બ્રાહ્મણો મંત્રો બોલે છે અને ધર્મદેવ ઊભા ઊભા બ્રાહ્મણોને, ગરીબોને તથા સાધુ સંતોને ઘરેણા, વસ્ત્રો અને ગાયો દાનમાં આપી રહ્યા છે. ઘરની આસપાસ દીવાની દીપમાળા ચારે કોળ ઝળહળે છે. નોબત અને શરણાઈઓ વાગી રહી છે. આટલો બધો આનંદ રાતે શા માટે? આજે તો ધર્મદેવ ભક્તિ માતાને ત્યાં પુત્રનો જન્મ થયો છે. ભગવાન શ્રી પૂર્ણ પુરુષોત્તમ નારાયણે પોતે જ ભક્તિ માતાને ત્યાં જન્મ લીધો છે. આજે તો ભગવાન બાળક બનીને જન્મ્યા છે. બાળકના શરીરમાંથી તેજ નીકળ્યું અને એ તેજથી આખું ઘર ભરાઈ ગયું. એ પ્રકાશ જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. દેવો પણ વિમાનમાં બેસીને ધર્મદેવના પુત્રના દર્શન કરવા આવ્યા. દેવોએ આકાશમાંથી ફૂલો અને ચંદનનો વરસાદ વરસાવ્યો. ચારે કોર જય જય નાદ થઈ ગયો.